મહારાષ્ટ્ર ગયા છો? મહારાષ્ટ્રમાં દેહુ આવે, દેહુ ગામ પુના જતા તુકારામનું, અને તુકારામના એ દેહુ ગામ માંથી 2-2.5 લાખ લોકો જેઠ મહિનામાં નીકળે, એટલે દિંડી કહેવાય. શું લઈને નીકળે ખબર? વિઠોબાની પાલખી. અને લઈને ક્યાં પહોંચે? પંઢરપુર. નામ સાંભળ્યું ને પંઢરપુર? બહુ મોટું તીર્થ, જેમ આપણું પાલીતાણા એમ મહારાષ્ટ્રનું, એમના માટેનું એ પાલીતાણા કહેવા, કે પંઢરપુર ઉપર અષાઢ સુદ 11 વર્ષે પહોંચે. અને ત્યાં એ વિઠોબાને ત્યાં દિંડી મૂકવામાં આવે. હવે સાંભળજો, 2-2.5 લાખ લોકો દેવકોઢી એકાદશી કહેવાય, એમના દેવ સૂઈ જાય. હવે એ ક્યારે ઉઠવાના? કારતક સુદ 11, કે દેવ ઉઠી એકાદશી. આપણું ઉલટું, આપણા બધા દેવ અષાઢ સુદ 11 વર્ષે ઉઠે અને કારતક સુદ 11 વર્ષે 14 વર્ષે ઉઠે અને ચોમાસી 14 થી પોઢી જવાના. અમે જતા રહેવાના, આ તો ખબર પડે. જો અમે અઠવાડિયું રહીએ તો પછી આ સભા થાય છે કે નહીં થાય? બોલો, કારતક સુદ પૂનમ પછી આ સભા થાય? આખી બાલ્કની પેક આપણે માનીએ કે તમને લોકોને અમારા પ્રવચન ઉપર વધારે વિશ્વાસ. હવે સાંભળજો, 2.5 લાખ લોકો ત્યાં દેવને પોઢાડે, પછી પંઢરપુરથી પાછા જયારે પોતાના ગામ જવા માટે નીકળે ત્યારે ચાલતા ના આવે. વિહાર સેવા વાળા મહારાજ ને મૂકવા જાવ હેમેન્દ્ર, પછી પાછા ચાલતા આવો? સ્કૂટર, રિક્ષા, ટેક્સી, જે મળે તે ગાડી, બરાબર. આ લોકો પણ બસમાં આવે, પણ બસમાં બેસે ત્યારે બેસનારો એક હોય. ટિકિટ કેટલી લે? 2. ટિકિટ 2 લી. કંડક્ટર પૂછે કે આપ તો એક ઈ ટિકિટ હો, 2 ટિકિટ ક્યું લી? પૈસે દો કે ક્યું દીએ? અને એ વખતે એ દિંડી વાળો જવાબ આપે, એક મેરી ઓર દૂસરી વિઠોબા. વિઠોબા કો મેં સાથ મેં ઘર પે લેકે જા રહા હું, તો ઉનકી ભી ટિકિટ તો લેની ચાહીએ ના? આને ફિલિંગ કહેવાય, ફિલિંગ. ભગવાન મારી સાથે છે, ભગવાન મારી પાસે છે.